नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है आप सर्वनों तमारी पोतानी यूट्यूब चैनल पर। आज आपणे धोरण 7ना विज्ञान विषयनी गाला स्वाध्याय पोथीना पाठ 2 प्राणीओमां पोषणनुं संपूर्ण सोल्यूशन जोईशुं। आपणे आ चैनल पर विज्ञान सहितना बधा ज विषयनी गाला स्वाध्याय पोथीना विडियो सोल्यूशन मूकवामां आवे छे, जेनी लिंक डिस्क्रिप्शनमां मळी जशे। तो जोईए प्रश्न 1। नीचेना दरेक प्रश्नोना उत्तर माटे आपेला विकल्पमांथी साचो विकल्प शोधीने लखो। पहेलुं, લિપિડનું સંપૂર્ણ પાચન શામાં થાય છે? જવાબમાં આવશે વિકલ્પ સી, નાના આંતરડામાં। ત્યારબાદ બીજું છે, અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ મુખ્યત્વે શામાં થાય છે? જવાબમાં આવશે વિકલ્પ ડી, મોટા આંતરડામાં। ત્રીજું, મુખગુહામાં ખોરાકના કયા ઘટકના પાચનની શરૂઆત થાય છે? સ્ટાર્ચ। ચોથું, જીભનું ટેરવું કયો સ્વાદ જલ્દી પારખે છે? ગળ્યો। પાંચમું, જઠરમાં શાનું અશતઃ પાચન થાય છે? પ્રોટીન। ત્યારબાદ છઠ્ઠું છે, કયા અવયવમાં કાર્બોદિત ચરબી અને પ્રોટીનનું પાચન થઈ સરળ પદાર્થોમાં રૂપાંતર થાય છે? ડી, નાનું આંતરડું। સાતમું, પ્રોટીનનું પાચન થઈ કયો સરળ પદાર્થ બને છે? ડી, એમિનો એસિડ। ત્યારબાદ આઠમું, રસાંકુરો ક્યાં આવેલા છે? બી, નાના આંતરડામાં। નવમું, કયા અવયવમાં પાચક રસો ઉત્પન્ન થાય છે? ડી, મોટા આંતરડામાં। દસમું, પિત્તરસ ક્યાં ઉત્પન્ન થાય છે? સી, યકૃત। ત્યારબાદ છે પ્રશ્ન 2। નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો। તો એમાં પહેલું, ખોરાકને વલોવાનું કાર્ય કોણ કરે છે? જઠર। બીજું, અન્નમાર્ગનો સૌથી પહોળો ભાગ કયા અવયવનો છે? જઠર। ત્રીજું, નાના આંતરડાની લંબાઈ આશરે કેટલા મીટર છે? 7.5 મીટર। ચોથું, કયા અવયવમાં ખોરાકના પાચનની ક્રિયા પૂર્ણ થાય છે? નાના આંતરડામાં। પાંચમું, મોટા આંતરડાની લંબાઈ આશરે કેટલી છે? 1.5 મીટર। છઠ્ઠું, અમીબા એક અથવા વધુ આંગળી જેવા પ્રવર્ધો બહાર કાઢે છે તેને શું કહે છે? ખોટા પગ। સાતમું, અમીબામાં ખોરાકનું પાચન અને શોષણ શામાં થાય છે? અન્નધાની। ત્યારબાદ ત્રીજું, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। પહેલું, પાચનતંત્રના સહાયક પાચન અંગો ક્યાં ક્યાં છે? પાચનતંત્રના સહાયક પાચન અંગો તરીકે સ્ત્રાવી ગ્રંથિઓ જેવી કે લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ છે। સેલ્યુલોઝ શું છે? તો જવાબમાં જોઈએ, સેલ્યુલોઝ એ કાર્બોદિતનો એક પ્રકાર છે। ત્રીજું, નાના આંતરડાના શરૂઆતના ભાગને શું કહે છે? તો જવાબ જોઈએ, નાના આંતરડાના શરૂઆતના ભાગને પકવાશય કહે છે। ચોથું, નાના આંતરડામાં ક્યાં ક્યાં પાચક રસો ખોરાકમાં ભળે છે? તો નાના આંતરડામાં પિત્તરસ, સ્વાદુરસ અને આંત્રરસ એમ ત્રણ પાચક રસો ભળે છે। પાંચમું, મોટા આંતરડામાં શાનું શોષણ થાય છે? જવાબ જોઈએ, મોટા આંતરડામાં અપાચિત ખોરાકમાં રહેલા પાણી અને ઉપયોગી ક્ષારોનું શોષણ થાય છે। છઠ્ઠું, જઠરની અંદરની દિવાલ શાના સ્ત્રાવ કરે છે? જઠરની અંદરની દિવાલ શ્લેષ્મ, હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસોના સ્ત્રાવ કરે છે। સાતમું છે, જઠરમાં રહેલા શ્લેષ્મનું કાર્ય શું છે? જઠરમાં રહેલા શ્લેષ્મ જઠરની અંદરની દિવાલને મંદ હાઇડ્રોક્લોરિક એસિડની અસર સામે રક્ષણ આપે છે। આઠમું, જઠરમાં સ્ત્રવતા હાઇડ્રોક્લોરિક એસિડનું કાર્ય શું છે? જઠરમાં સ્ત્રવતો હાઇડ્રોક્લોરિક એસિડ ખોરાક સાથે આવેલા બેક્ટેરિયાનો નાશ કરે છે, જઠરમાં એસિડિક માધ્યમ પૂરું પાડે છે અને પાચક રસોને સક્રિય બનાવે છે। નવમું છે, પિત્તરસનું કાર્ય શું છે? પિત્તરસ નાના આંતરડામાં આલ્કીય માધ્યમ પૂરું પાડે છે તથા ચરબીના પાચનમાં મદદરૂપ થાય છે। દસમું, અમીબામાં ખોટા પગનું કાર્ય શું છે? અમીબામાં ખોટા પગ પ્રચલન અને ખોરાક પકડવામાં મદદ કરે છે। ત્યારબાદ છે ચોથું, વ્યાખ્યા આપો। પહેલું, ખોરાક શરીરને પોષક તત્વો પૂરા પાડતા પદાર્થોને ખોરાક કહે છે। બીજું છે પાચન, શરીરમાં ખોરાક દ્વારા લીધેલા જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને પાચન કહે છે। ત્રીજું છે પોષણ, સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીરમાં કાર્યશક્તિ મેળવવા માટે ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે। ત્યારબાદ છે પ્રશ્ન 5, નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો। પહેલું, રસાંકુરો એટલે શું? તેનું સ્થાન અને કાર્ય જણાવો। બીજું, આપણને ગ્લુકોઝમાંથી શા માટે તાત્કાલિક ઉર્જા મળે છે? ત્રીજું, આ પ્રક્રિયામાં પાચન માર્ગનો કયો ભાગ સમાવિષ્ટ છે? ચોથું, પાચનતંત્ર દર્શાવતી આકૃતિમાં નામ નિર્દેશન કરો।
પાચમો મનુષ્યના પાચન અંગો જણાવો. છઠ્ઠું જીભના કાર્યો જણાવો. સાતમો જઠરની રચના સમજાવો. આઠમો નાના આંતરડામાં પોષક દ્રવ્યોનું શોષણ સમજાવો. નવમો મોટા આંતરડાની રચના અને કાર્ય સમજાવો. દસમો ઘાસ ખાનાર પ્રાણીઓમાં થતી વાગોળવાની ક્રિયા સમજાવો. ત્યારબાદ પ્રશ્ન છ, વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. પહેલું, ખોરાકને ખૂબ ચાવીને ખાવો જોઈએ, તો અહીં તમને જવાબ આપેલો છે. ત્યારબાદ છે પ્રશ્ન સાત, તફાવતના બે મુદ્દા લખો. પહેલું, નાનું આંતરડું અને મોટું આંતરડું જોઈએ. પહેલું, તે મોટા આંતરડા કરતાં વધારે લાંબું, તેની લંબાઈ 7.5 મીટર છે, જ્યારે તે નાના આંતરડા કરતાં ટૂંકું છે, તેની લંબાઈ 1.5 મીટર છે. મોટા આંતરડામાં જોઈએ, બીજું, તેમાં ખોરાકનું પાચન અને શોષણ થાય છે, જ્યારે નાના આંતરડામાં ફક્ત પાણી અને ક્ષારોનું શોષણ થાય છે. ત્યારબાદ મોટા આંતરડામાં ત્રીજું છે, તેમાં પાચક રસ ઉત્પન્ન થાય છે, જ્યારે નાના આંતરડામાં કોઈ પાચક રસ ઉત્પન્ન થતો નથી. ત્યારબાદ છે પ્રશ્ન આઠ, નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પહેલું, જીભ ખોરાકમાં લાળ રસ ભેળવે છે, ખરું. બીજું, જીભના પાછળના ભાગે ગળ્યો સ્વાદ પરખાય છે, ખોટું. ત્રીજું, સ્ટાર્ચનું પાચન જઠરમાં થાય છે, ખોટું. ચોથું, યકૃત પિત્તરસનો સંગ્રહ કરે છે, ખોટું. પાંચમું, પિત્તાશય પિત્તરસ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે, ખોટું. છઠ્ઠું, જઠરમાં પ્રોટીનનું અશતઃ પાચન થાય છે, ખરું. સાતમું, નાના આંતરડાના શરૂઆતના ભાગને પકવાશય કહે છે, ખરું. આઠમું, નાનું આંતરડું મોટા આંતરડા કરતાં લંબાઈમાં નાનું છે, ખોટું. નવમું, મોટા આંતરડામાં ખોરાકનું પાચન થતું નથી, ખરું. ત્યારબાદ છે પ્રશ્ન નવ, ખાલી જગ્યા પૂરો. પહેલું, ખાલી જગ્યા અને ખાલી જગ્યા એ મનુષ્યના પાચન માટેના મુખ્ય તબક્કા છે, તો જોઈએ અંતગ્રહણ, પાચન, શોષણ, સ્વાંગીકરણ. ત્યારબાદ બીજી ખાલી જગ્યામાં મળોત્સર્જન. બીજું છે, લાળ રસ સ્ટાર્ચનું અશતઃ પાચન કરી ખાલી જગ્યામાં રૂપાંતર કરે છે, શર્કરા. ત્રીજું, કડવો સ્વાદ જીભના ખાલી જગ્યા ભાગ પર પરખાય છે, પાછળના. ચોથું, પિત્તરસનો સંગ્રહ ખાલી જગ્યામાં થાય છે, પિત્તાશય. પાંચમું, ખાલી જગ્યા એ મનુષ્યની સૌથી મોટી ગ્રંથિ છે, યકૃત. ત્યારબાદ છઠ્ઠું, નાના આંતરડાની અંદરની દિવાલમાં ઘણા આંગળી જેવા પ્રવર્ધો આવેલા છે, જેને ખાલી જગ્યા કહે છે, રસાંકુરો. સાતમું, નાના આંતરડાની અંદરની દિવાલમાં ખાલી જગ્યા નામનો પાચક રસ ઉત્પન્ન થાય છે, આંત્રરસ. આઠમું, કાર્બોદિતનું પાચન થઈ તેનું સરળ પદાર્થ ખાલી જગ્યામાં રૂપાંતર થાય છે, ગ્લુકોઝ. નવમું, ખાલી જગ્યાનું પાચન થઈ તેનું એમિનો એસિડમાં રૂપાંતર થાય છે, પ્રોટીન. દસમું, પિત્તરસ ખાલી જગ્યાના પાચનમાં અગત્યનો ભાગ ભજવે છે, ચરબી. અગિયારમું, વાગોળનાર પ્રાણીઓ ઘાસ ખૂબ ઝડપથી ખાઈ ગળી જાય છે, તે ખોરાક ખાલી જગ્યામાં સંગ્રહ પામે છે, આમાશય. બારમું, અમીબામાં ખોરાકનું પાચન ખાલી જગ્યામાં થાય છે, અન્નધાની. ત્યારબાદ છે પ્રશ્ન દસ, જોડકા જોડો. વિભાગ એ માપેલું જઠર, તો આવશે પ્રોટીનનું અશતઃ પાચન. બીજું, યકૃત, તેમાં આવશે શરીરની સૌથી મોટી ગ્રંથિ. નાનું આંતરડું, તો આવશે પાચન પૂર્ણ થાય છે. મોટું આંતરડું, તો અપાચિત ખોરાકનો સંગ્રહ થાય છે. ત્યારબાદ છે બીજું જોડકું, એમાં વિભાગ એ પહેલું લાળરસ, તો મુખ ગુહા. પિત્તરસ, યકૃત, હાઇડ્રોક્લોરિક એસિડ, જઠર, આંત્રરસ, નાનું આંતરડું. ત્યારબાદ છે પ્રશ્ન અગિયાર, નીચેના પ્રશ્નના મુદ્દાસર ઉત્તર લખો. પહેલું, નાના આંતરડામાં થતી પાચન ક્રિયા સમજાવો, તો અહીં તમને જવાબ આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું પાઠ 3 ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.